વડાલી તાલુકાના હાથરવા ગામે હાર્દિક પટેલના ઉપવાસના 13મા દિવસે ગામની બહેનો થાળી વેલણ લઈને રિટર્ન કર કર્યો. વડાલી તાલુકાના હાથરવા ગામે હાર્દિક પટેલના ઉપવાસના 13મા દિવસે ગામની બહેનો થાળી વેલણ લઈ રિટર્ન કાર કર્યો હતો તથા ગામના 35થી વધારે યુવાનોએ સામૂહિક મુંડન કરવામાં આવ્યું હતું. માં ખોડલ પાસે હાર્દિક પટેલના સમર્થન તેને શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ગામના અશોક પટેલ, કેતન પટેલ, જયેશ પટેલ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને હાર્દિક પટેલના કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યો હતો તથા પાસ કન્વીનરો દીપકભાઈ પટેલ, નરેશ વડાલી તાલુકાના પાટીદાર સમાજ અને બીજા અન્ય ગામોમાં આજે હાર્દિક પટેલને સમર્થન મળી રહ્યું છે ત્યારે વડાલીના કેસરગંજ ગામે આજે હાથરવા ગામે એવા યુવાનોએ મુંડન કરાવીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. જ્યાર સુધી હાર્દિક પટેલના આમરણ ઉપવાસના પારણા કરાવવામાં નહીં આવે અને આ ખેડૂત સમાજની, પાટીદાર સમાજની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાર સુધી આ વડાલી તાલુકાના દરેક ગામડે ગામડે આ કાર્યક્રમ ચાલુ રહેશે અને વડાલી તાલુકામાં કચ્છી પાટીદાર ભાઈઓએ પણ અમને સમર્થન આપ્યું છે. એ માટે કાલે આ પરમ દિવસે કચ્છી પાટીદાર ભાઈઓના ગામડે ગામડે પણ પ્રોગ્રામ થશે. જ્યાર સુધી આ ન્યાય ન મળે, ઉકેલ નહીં આવે ત્યાર સુધી વડાલી તાલુકાના દરેક ગામડે ગામડે, ગલીએ ગલીએ અમે કાર્યક્રમો કરી અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું. આ મુંડન કરીને શું પ્રયત્નો સરકારને શું સંદેશ? આ મુંડન કરીને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની કે આ સમાજની કેટલી હદે માગણી વ્યાજવી છે અને કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે આજે સરકારના વિરોધમાં ખેડૂતોએ પોતાના વાળ ઉતારી મુંડન કરાવવું પડ્યું છે. એટલે આ એક દુઃખની બાબત છે. હાથરવા ગામમાં આજે અમારો હાર્દિકભાઈ 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે અમારા સમાજની જે બે મોટી માગણીઓ કે પાટીદારોને અનામત મળે અને ખેડૂતોનું દેવું માફ થાય, આ બંને માગણીઓ માટે જ્યારે 13 દિવસથી આજે એક પણ અન્નનો દાણો મોઢામાં નાખ્યા વગર અમારો ભાઈ આજે બેઠો છે ત્યારે એના સમર્થનમાં આજે અમારા ગામની બહેનો અને ભાઈઓએ, 50 ભાઈઓએ મુંડન કરાવ્યું અને બહેનોએ થાળી વેલણનો કાર્યક્રમ આપ્યો છે. તો આ સરકારને આંખ કાન ઉઘડે એટલા માટે આજે બહેનો થાળી વેલણનો કાર્યક્રમ આપી આ સરકારને જગાડવા માંગે છે અને આ બેરી મૂંગી સરકારને સંભળાવવા માંગે છે કે ભાઈ હવે તો તમે જાગો, હવે તો અમારા ખેડૂત ભાઈઓની અને પાટીદારોની જે સ્થિતિ છે એનામાં કઈ સુધારો આવે એના માટે આજે અમારા ગામમાં હાર્દિકભાઈના સમર્થનમાં અને સરકારના વિરુદ્ધમાં આ મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા અને આટલો મોટો કાર્યક્રમ આપેલ છે. શું નામ આપનું? એકતા પટેલ. હાથરવા ગામમાં આજે અમારો હાર્દિકભાઈ 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે અમારા સમાજની જે બે મોટી માગણીઓ કે પાટીદારોને અનામત મળે અને ખેડૂતોનું દેવું માફ થાય, આ બંને માગણીઓ માટે જ્યારે 13 દિવસથી આજે એક પણ અન્નનો દાણો મોઢામાં નાખ્યા વગર અમારો ભાઈ આજે બેઠો છે ત્યારે એના સમર્થનમાં આજે અમારા ગામની બહેનો અને ભાઈઓએ, 50 ભાઈઓએ મુંડન કરાવ્યું અને બહેનોએ થાળી વેલણનો કાર્યક્રમ આપ્યો છે. તો આ સરકારને આંખ કાન ઉઘડે એટલા માટે આજે બહેનો થાળી વેલણનો કાર્યક્રમ આપી આ સરકારને જગાડવા માંગે છે અને આ બેરી મૂંગી સરકારને સંભળાવવા માંગે છે કે ભાઈ હવે તો તમે જાગો, હવે તો અમારા ખેડૂત ભાઈઓની અને પાટીદારોની જે સ્થિતિ છે એનામાં કઈ સુધારો આવે એના માટે આજે અમારા ગામમાં હાર્દિકભાઈના સમર્થનમાં અને સરકારના વિરુદ્ધમાં આ મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા અને આટલો મોટો કાર્યક્રમ આપેલ છે. શું નામ આપનું? એકતા પટેલ. હાથરવા. આજે વડાલી તાલુકાના હાથરવા ગામમાં દરેક પાટીદાર ભાઈ બહેનોને હાર્દિક પટેલના સમર્થન માટે અને સરકારના આ વિરુદ્ધમાં પાટીદાર ભાઈઓએ 40-50 પાટીદાર ભાઈઓએ મુંડન કરાયા અને ગામની પાટીદાર બહેન. KTV ન્યૂઝ ગુજરાતી સાથે માજી દેસાઈ, ઈડર, સાબર.